વિગતવાર જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદ અને ગાંધીનગરમાં મનાવ્યો. અમિત શાહ સવારે જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, ત્યારે ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદના વિજલપુર વિસ્તારમાં પણ તેઓ પહોંચ્યા હતા અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે પણ પતંગ ચગાવ્યા હતા. ત્યારે આવતીકાલે પણ તેમનો કાર્યક્રમ રહેવાનો છે અને સાથે સાથે જ અત્યારની વાત કરવામાં આવે તો અમિત શાહ ચાંદોડિયા પહોંચ્યા છે અને ત્યાં પણ આ પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે. અમિત શાહે કાર્યકર્તાઓ સાથે આ પર્વની ઉજવણી કરી છે. સવારથી તેમનો આ કાર્યક્રમ સામે આવી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તેમનો આ કાર્યક્રમ ખાસ જોવા મળી રહ્યો છે. સવારની વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિરે તેઓ દર્શન કરવા માટે ખાસ પહોંચ્યા હતા અને ત્યારબાદ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા. ત્યાંના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા. ત્યારબાદ હવે ચાંદોડિયામાં તેઓ ઉજવણી કરી રહ્યા છે અને કાર્યકર્તાઓ સાથે તેઓ પણ પતંગ ચગાવી રહ્યા છે અને ખાસ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમિત શાહ 15 જાન્યુઆરીના રોજ દિયોદરમાં યોજાનાર વિશાળ કાર્યક્રમમાં પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. એટલે કે સોમવારના રોજ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હશે, જ્યાં પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધિ અને વિકાસ અંગેના વિવિધ કાર્યોની શરૂઆત પણ કરવામાં આવશે. એટલે કે આજનો આ કાર્યક્રમ હતો અને સાથે જ આવતીકાલનો કાર્યક્રમ પણ અમે આપને જણાવ્યો. અલગ અલગ કાર્યક્રમ આ બંને દિવસના હાલ જોવા મળી રહ્યા છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણના પર્વને લઈને જ અમિત શાહ અમદાવાદમાં છે. અમિત શાહે ચાંદોડિયામાં ઉજવણી કરી, કાર્યકર્તાઓ સાથે તેમણે આ પર્વની ઉજવણી કરી. સવારે તેઓ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, ત્યાં ભગવાનના ચરણોમાં તેમણે શીશ નમાવ્યા અને ત્યારબાદ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે વેજલપુર વિસ્તાર પહોંચ્યા હતા. ત્યાંના કાર્યકર્તાઓ સાથે તેમણે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી અને ત્યારબાદ હવે તેઓ ચાંદોડિયા પહોંચ્યા છે અને ચાંદોડિયામાં પણ કાર્યકર્તાઓ સાથે તેમની ઉજવણી સામે આવી રહી છે. ત્યારે આવતીકાલનો દિવસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આવતીકાલે પણ તેમના અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે. કાર્યક્રમની વાત કરીએ તો આવતીકાલે દિયોદરમાં યોજાનાર વિશાળ કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. એટલે કે આવતીકાલે બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર હશે, જ્યાં તેઓ પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધિ અને વિકાસ અંગેના કાર્યોની શરૂઆત કરશે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બીરેન જાદવ લાઈવ જોડાઈ ગયા છે. બીરેન, અમિત શાહ હાલ જોવા મળી રહ્યા છે, ઉત્તરાયણનો તહેવાર છે આજે અને તે મનાવી રહ્યા છે, કેવા પ્રકારનો માહોલ હાલ કાર્યકર્તાઓમાં પણ છે? બિલકુલથી, અત્યારે હાલ હું ચાંદોડે ખાતે ઉપસ્થિત છું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે. મારા સહયોગી અમને દ્રશ્ય દર્શાવશે. અત્યારે હાલ જ તેઓ અહીંયા પહોંચ્યા છે અને હર હંમેશ કેન્દ્રીય પ્રધાન જ્યારે પણ અમદાવાદ આવે છે અને ત્યારે ઉત્તરાયણના પર્વમાં ખાસ કરીને તેઓ તેમના પરિવાર સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમની સાથે ઉત્તરાયણ મનાવવાનું ખાસ પસંદ કરતા હોય છે. હર હંમેશ આ પ્રકારથી જ જે દ્રશ્ય છે તે હર હંમેશ જોવા મળતા હોય છે અને અત્યારે હાલ પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે જેટલા પણ તેમના કાર્યકર્તાઓ અને જે સ્નેહીજનો છે તે અહીંયા ઉપસ્થિત છે અને તેમનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે. અને હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે પતંગ ઉડાવશે અને જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમની સાથે તેઓ ઉત્તરાયણ પર્વની કરશે. દ્રશ્યો પણ આપણે બતાવ્યું કે આ પ્રકારથી તેઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને ફક્ત એક જ ફ્લેટ નહીં પરંતુ આજુબાજુના જેટલા પણ ફ્લેટ છે ત્યાં જેટલા પણ રહીશો છે તમામ લોકો પોતાના ધાબા પર છે અને તમામ લોકોનું અભિવાદન અમિત શાહ અત્યારે હાલ ઝીલી રહ્યા છે. આ દ્રશ્ય ફક્ત અત્યારે જ નહીં પરંતુ હર હંમેશ કેન્દ્રીય પ્રધાન ગૃહમંત્રી જ્યારે પણ ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ આવે છે ત્યારે હર હંમેશ તેઓ અહીંયાથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં કાર્યકર્તાઓ તેમજ તેમના સ્નેહીજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. અત્યારે હાલ ચાંદોડિયા ખાતેથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરી રહ્યા છે. જોકે આજથી તેઓ ગુજરાતના પ્રવાસે છે અને સવારથી જ તેમના વિવિધ કાર્યક્રમો અમદાવાદમાં જોવા મળ્યા છે અને સૌથી પહેલાં તેઓએ જ્યારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા ત્યારબાદ વેજલપુર ખાતે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તેમની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ત્યારબાદ તેઓ વાવોલ ખાતે ગયા અને હવે તેઓ ચાંદોડિયા ખાતે આવ્યા છે અને સાબરમતી વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે ખાસ પતંગ ઉડાવીને આજે ઉત્તરાયણ પર્વની છે તે ઉજવણી કરી રહ્યા છે.
આપને કહ્યું તે પ્રમાણે હર હંમેશ આ પ્રકારથી જ ગૃહ પ્રધાન ઉજવણી કરતા હોય છે અને હર હંમેશ આ પ્રકારનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળતો હોય છે. આ ફક્ત એક જ વાર નથી પરંતુ ઘણી વખત આપણે આ પ્રકારના દ્રશ્યો જોયા છે. જો કે સુરક્ષાના ભાગરૂપે આપણે વાત કરીએ તો તમામ પ્રકારની તૈયારી છે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ સઘન કરવામાં આવી છે. જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે હાલ જે ફ્લેટનું ગાબું છે ત્યાં આવ્યા છે અને જે પતંગ છે તે ઉડાવી રહ્યા છે. એટલે આ જ પ્રકારથી તેઓ હર હંમેશ ઉજવણી કરતા હોય છે અને અત્યારે હાલ પણ તેઓ ઉજવણી કરી રહ્યા છે. અને ફક્ત કેન્દ્રીય ગૃહપ્રધાન નહીં પરંતુ આજુબાજુના વિસ્તારના જેટલા પણ રહીશો છે તે તમામ લોકો અત્યારે હાલ પોતાના ધાબા પર આવ્યા છે અને જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમની એક ઝલક માટે તેઓ પોતાના મોબાઈલમાં પણ જે વિડીયો છે તે કેપ્ચર કરી રહ્યા છે. એટલે આ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારથી આપ જોઈ રહ્યા છો. અત્યારે હાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જે પતંગ છે તે ઉડાવી રહ્યા છે. મકર સંક્રાંતિ પર્વની તેઓ ઉજવણી કરી રહ્યા છે. જો કે હર હંમેશ આ પ્રકારથી તેઓ ઉજવણી કરતા હોય છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો તેમના હતા. સૌ પ્રથમ તેઓ જગન્નાથ મંદિર ખાતે ગયા, ત્યાં કૃષ્ણ ભગવાનની ભક્તિ કર્યા બાદ તેઓ વેજલપુર ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ત્યારબાદ તેઓ બાવોલ ખાતે ગયા અને ત્યારબાદ હવે તેઓ અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં છે અને આ જે સાબરમતી વિધાનસભાના કાર્યકર્તાઓ છે તેમની સાથે ઉજવણી કરી રહ્યા છે. જી આવી રહી છે કારણ કે આજથી તેઓ પ્રવાસ ઉપર છે ત્યારે આવતીકાલના કયા કયા કાર્યક્રમ રહેવાના છે. આપ જોઈ શકો છો તે પ્રકારથી જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમની વચ્ચે છે અને જે મકર સંક્રાંતિ પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે. જો કે આજના દિવસનો તેમનો પ્રવાસ છે અને સવારથી જ તેમના જે કાર્યક્રમો છે તે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં આપણને જોવા મળ્યા છે. સૌ પ્રથમ ભગવાનના દર્શન કર્યા બાદ તેઓએ મકર સંક્રાંતિ પર્વની ઉજવણીની શરૂઆત કરી છે અને સવારથી જ તેઓ જે ગુજરાતી હોવાનું જે ગર્વ છે તે લઈને જે કાર્યકર્તાઓ છે તેમની સાથે જે ઉત્તરાયણ પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ ગુજરાતી હોવાનું ગર્વ પણ છે અને સાથે જ જે ઉજવણી છે તે પણ તેઓ કરી રહ્યા છે. અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો છે કારણ કે આ પ્રકારથી જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન હોય અને તે પણ જો પોતાના વિસ્તારમાં આવતા હોય તો સ્વાભાવિકપણે જે કાર્યકર્તાઓ હોય તેમનામાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે અને અત્યારે હાલ પણ જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તે તમામ લોકો પોતાના ફોનમાં એક ઝલક જે છે તે અમિત શાહની કેપ્ચર કરી રહ્યા છે. એ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. માહિતી માટે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. ખાસ કરીને અમદાવાદમાં તેઓ પોતાની ઉત્તરાયણ મનાવી રહ્યા છે. સવારે તેઓ દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા, જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ વેજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે તેમણે પતંગ ચગાવ્યા હતા. અને હવે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચાંદલોડિયાના દ્રશ્યો છે કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી રહ્યા છે અને પતંગ પણ ચગાવી રહ્યા છે. સાથે જ આપને જણાવી દઈએ આવતીકાલનું પણ ટાઈમ ટેબલ શેડ્યુલ રહેવાનું છે. દિયોદરમાં યોજાનાર વિશાળ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. સોમવારના રોજ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો જ્યાં મોટી સંખ્યામાં હાજર હશે, જ્યાં પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધિ અને વિકાસ અંગેના વિવિધ કાર્યોની શરૂઆત અમિત શાહ દ્વારા કરાવવામાં આવશે. તો આ કાલનો તેમનો કાર્યક્રમ પણ ખાસ રહેવાનું છે. ત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ચાંદલોડિયાના કે જ્યાં અમિત શાહ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી રહ્યા છે અને દરેક લોકો ખુશ જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરની ચિત્રા માધવાનંદ સોસાયટીની ઘટના સામે આવી છે, જ્યાં ચિત્રા માધવાનંદ સોસાયટીમાં બાળકોને શોક લાગવાની ઘટના બની હતી. પતંગ